રાધાકૃષ્ણ આ બધી હોસ્પિટલોને આપણે પરવાનગી પણ આપી છે હાલ બસો પચાસ બેડ ટ્રીટમેન્ટ ચાલુ છે અને હવે વધારે બેડ આપણે કઈ રીતે કરી શકશું એની અમે સમીક્ષા માટે લાવીએ છીએ મારે ચોપડા ઉપર કાંઈ જોતું નથી મારે પ્રોપર રિઝલ્ટ જોઈશે મારા મોરબી જિલ્લાના દર્દી હેરાન ન થાય મોરબીની પ્રજા હેરાન ન થાય આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ ખુલ્લે આમ છૂ અમને છૂટ આપીએ જે જરૂરિયાત હોય દવાથી માની જે જરૂરિયાત હોય અહીંના તંત્રને પણ દોડાવવા માટેની મારી સો ટકા બનાસકાંઠાના ડીસામાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો દસમીથી બાર એપ્રિલ સુધી બંધનો અમલ થશે દસમીએ સાંજે છ વાગ્યાથી સ્વૈચ્છિક બંધ રહેશે સોમવારે સવારે છ વાગ્યા સુધી આ બંધ રહેશે જેનો વેપારીઓ અમલ કરશે એમએલએ અને પાલિકા પ્રમુખ તેમજ વેપારીઓની આ અંગે બેઠક મળી હતી બેઠકમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો દવા તેમજ તેમજ જીવન જરૂરી વસ્તુઓ મળતી રહેશે અહીં કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની પણ માંગ કરાઈ છે હરવલ્લીમાં કોરોનાનો કેર જોવા મળ્યો મોડાસાની કોવિડ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ ફૂલ થઈ ચૂકી છે તાત્કાલિક ત્રીસ બેડ વધારવામાં આવ્યા છે કુલ એશી પૈકી અડતાલીસ બેડ પર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે રાજકોટના ગોંડલના ગોમટા ગામમાં કોરોના સામે તકેદારી વધારાઈ છે કેસો વધતા ગામ લોકોએ સ્વૈચ્છિક રીતે આંશિક બંધની જાહેરાત કરી જેમાં સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે તો જ્યાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં ગામમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક દુકાનો ખુલ્લી રાખવામાં આવશે અને ત્યાં સુધી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું છે રસીકરણ પર મોદી સરકારે લીધો છે મહત્વનો નિર્ણય નોકરીના સ્થળે રસી આપવા માટે નિર્ણય કરાયો છે અગિયાર એપ્રિલથી નોકરી સ્થળે વેક્સિન અપાશે સરકારી સરકારી અને ખાનગી ઓફિસમાં આ અંગે કેમ્પ યોજવામાં આવશે રાજ્ય સરકારોને તૈયારી કરવા માટે સૂચના આપી દેવાય છે એટલે કે હવે નોકરી નોકરિયાત વર્ગો માટે તેમની ઓફિસમાં જ રસીકરણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આવશે સરકારી અને ખાનગી કર્મીઓને હવે પોતાના ઓફિસના સ્થળ પર જ વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવશે આંગે તૈયારીઓ કરવા રાજ્ય સરકારોને સૂચના પણ આપી દેવામાં આવી છે તો પાટણમાં કોરોના સામે તકેદારી બાદ ચાણસ્મા અંગે નિર્ણય ચાણસ્માના બજારો તેર દિવસ સ્વૈચ્છિક બંધ રહેશે આવતીકાલથી વીસ એપ્રિલ સુધી બંધ પાડવાનો નિર્ણય લેવાયો છે પાલિકા વેપારી મંડળે સ્વૈચ્છિક નિર્ણય લીધો નિયમ ભંગ બદલ હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે તાપીમાં કોરોના સામે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે કોરોના ટેસ્ટ માટે લાંબી કતારો જોવા મળી રહી છે વ્યારા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પર કતારો જોવા મળી અહીં આરટીપીસીઆર ટેસ્ટ માટે લાઈનો લાગી ભારે તાપમાન લોકો કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા સેન્ટર પર વ્યવસ્થા કરવાની માંગ કરાઈ તો આ તરફ ધોરાજીમાં પણ કોરોનાનો કેર વકર્યો છે ચોવીસ કલાકમાં કોરોનાના સુડતાલીસ કેસ સામે આવ્યા છે જેના માટે અહીં ટેસ્ટ માટે પણ કતારો લાગે છે સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ માટે લાઇન લાગી વહીવટી તંત્રએ પણ લોકોને અપીલ કરી કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું તો સુરતમાં પણ કોરોનાનો કેર વકર્યો છે સુરતમાં રસીનો જથ્થો ખૂટી પડ્યો છે સુરતમાં આજે રસીકરણ નહીં થાય આજે એક પણ રસીકરણ સેન્ટર પર રસી આપવાની કામગીરી નહીં થાય આવતીકાલથી રસીકરણ રાબેતા મુજબ ચાલશે સુરત મનપાયા આ અંગે જાહેરાત કરી તો આવતીકાલથી રસીકરણ રાબેતા મુજબ શરૂ થશે એક તરફ જ્યાં પૂરજોશમાં રસીકરણની પ્રક્રિયા કરવામાં આવી રહી છે બીજી તરફ રસીકરણને લઈને હાલ રસીનો જથ્થો ખૂટી પડ્યો હોવાને કારણે આજના દિવસે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું જોકે આવતીકાલથી ફરી એકવાર રસીકરણની કાર્યવાહી શરૂ કરાશે તો સુરત બાદ નવસારીમાં પણ રસી ખૂટી પડી નવસારીમાં પણ રસીકરણ અટક્યું જિલ્લાના ઘણા વિસ્તારમાં રસીકરણ બંધ કરાયું ગણદેવી ચીખલી વાંસતા તાલુકામાં રસી ખૂટી ગઈ નવસારી શહેરમાં ઓછી માત્રામાં રસીનો જથ્થો હતો રસી અંગે આરોગ્ય વિભાગે ભેદી મૌન સેવ્યું રાજકોટ શહેરમાં મંગળવારના રોજ રેકોર્ડ બ્રેક ત્રણસો એકવીસ કેસ નોંધાયા છે બીજી તરફ શહેરમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે કલેક્ટર કમિશનર દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી જે બેઠકમાં નવી કોવિડ હોસ્પિટલ તેમજ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટેની ચર્ચા થઈ હતી મહાનગરપાલિકા કમિશનરના મતે હાલ શહેરમાં રોજના છ હજારથી છ હજાર પાંચસો સુધી ટેસ્ટ કરવામાં આવે છે અને થ્રી ટી કન્સેપ્ટ અમલી બનાવાયો છે

સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે દર્દીઓની સંખ્યા વધવાની સાથે સરકારી સાથે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યા ત્યારે સુરતના ધારાસભ્ય મજૂરાના ધારાસભ્ય હર્ષંઘવીએ બોતેર કલાકમાં બસ્સો બેડની હોસ્પિટલ શરૂ કરવાની વાત કરી હતી ને માત્ર કાર્યકર્તાઓની મદદથી બાર કલાકમાં જ સો જેટલા બેડવાળી હોસ્પિટલ ઊભી કરી દીધી છે ખાસ કરીને આ હોસ્પિટલમાં સૌથી મહત્ત્વની વાત છે કે ઓક્સિજન લાઇન સાથેની આ હોસ્પિટલ ભૂતકાળમાં કાર્યરત હતી જો કે કોરોનાનું સંક્રમણ ઘટતા હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી પણ ફરી એકવાર દ્રશ્ય સીધા જોઈ શકો છો કે ઓક્સિજનની લાઇનો માત્ર બાર કલાકમાં ખેંચીને તૈયાર કરી દેવામાં આવી છે અને આજે મોડી સાંજ સુધીમાં હોસ્પિટલ સો બેડની હોસ્પિટલ કાર્યરત થઈ જશે ખાસ કરીને અહીંયા દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારના આયોજન સાથેની આ હોસ્પિટલ કાર્યકર્તાઓની મદદથી માત્ર બાર કલાકમાં ધારાસભ્યએ શરૂ કરી છે ભૂતકાળમાં આ આ જ જગ્યા પર ઊભી કરેલી હોસ્પિટલમાં પંદરસો કરતાં વધુ દર્દીઓને સારવાર મળી હતી ને જેને લઈને વિધાનસભામાં ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે હર્ષ સંઘવીના વખાન સાથે કામગીરીને બિરદાવી હતી ત્યારે ફરી એકવાર સુરતમાં જ્યારે દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડની અછત છે ત્યારે ફરી એકવાર ધારાસભ્ય હર્ષ સંઘવી આગળ આવ્યા છે અને માત્ર બાર કલાકમાં ઊભી કરેલી હોસ્પિટલમાં કહી શકાય મોડી સાંજ સુધીમાં દર્દીઓ દાખલ થઈ સારવાર લેતા થઈ જશે પણ આગામી અન્ય ચોવીસ કલાકમાં વધુ સો એટલે કે બસો બેડની હોસ્પિટલ કાર્યરત થયેલી જોવા મળશે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત રાજપીપળા પોલીસની દાદાગીરી સામે આવે છે હવે પોતાના ઘરના ઓટલા પર કે ઘરમાં પણ માસ્ક વગર દેખાયા તો એક હજારનો દંડ ભરવો પડશે કાછિયાવાડ વિસ્તારમાં પોતાના ઘરના ઓટલા પર બેઠેલા અનેક લોકો પાસેથી પોલીસે એક એક રૂપિયાનો દંડ વસૂલ્યો છે सानिको अने पुलिस ना कर्मचारी ओ आंगे तूतू टूटू मैमे पर थई हती लोको रोज ठालवता कहयो के शहर में अनेक लोको मांस वगर निकले छे छता कोई दंड वसूल तू नथी तो अगर जोइसने